યોજાયો ગુજરાત ડ્રોન મહોત્સવ ડ્રોન મહોત્સવમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હાજરી આપવાના છે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા તેનું આયોજન કરાયું છે ડ્રોન આધારિત ટેકનોલોજી અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ છે દેશને ડ્રોન મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે વાપરણ ગુજરાત અને ડિફેન્સ એક્સપોને ધ્યાન રાખીને આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગમાં લેવાતા ડ્રોનનું પ્રદર્શન કરવામાં આવ્યું ગુજરાત ડ્રોન મહોત્સવનું આયોજન છે તે કરવામાં આવ્યું છે પ્રથમ વખત આ પ્રકારની જે ડ્રોન ટેકનોલોજી છે તેને દર્શાવતું એક પ્રદર્શન છે તે અહીંયા યોજવામાં આવ્યું છે અલગ અલગ ક્ષેત્રોમાં જે રીતે ડ્રોનનો ઉપયોગ થઈ રહ્યો છે તે ડ્રોન છે તે અલગ અલગ ક્ષેત્રો ખાસ કરીને કૃષિ હોય હેલ્થ હોય ડિફેન્સ હોય આ તમામ ક્ષેત્રોમાં જે ડ્રોનનો ઉપયોગ છે તે કેવી રીતે થઈ શકાય કે પ્રકારના જે ડ્રોન છે તે અત્યારે ઉપલબ્ધ છે તેનું પ્રદર્શન કરવામાં આવ્યું છે વિવિધ સંસ્થાઓ વિદ્યાર્થીઓ દ્વારા જે ડ્રોન બનાવવામાં આવ્યા છે તેની અહીંયા માહિતી આપવામાં આવે છે આપણે તેમની સાથે વાત કરી સેના માટે આ ડ્રોન ઉપયોગમાં લેવાય છે કેવી રીતે ફાયદાકારક બેઝિકલી આ ડ્રોન બધા સર્વેલન્સ માટે જ હોય છે ડિફેન્સ માટે કામ કરે છે આ પેલોડ જે ડ્રોપ આઉટ કરવાનું છે એ આ ડ્રોન કામ કરે છે આમાં એ સિસ્ટમ લાગી છે કે જે હ્યુમનને ડિટેક્ટ કરી અને ઓટોમેટિક કરી શકે એને કંટ્રોલ કરવાની જરૂર નથી એકવાર કમ્પ્યુટર કે કોઈ કમાન્ડ આપી દીધા પછી તે ત્યાં જાતે જઈ અને તેનું ડ્રોપિંગ કરે છે બિલકુલ તો તમે જોઈ રહ્યા છો કે સુરક્ષાની ટેકનોલોજી છે તેમાં જે ડ્રોન કરવામાં આવ્યું છે એનસીસી ડ્રોન બનાવવામાં આવ્યા છે તેનું પણ અહિયાં પ્રદર્શન છે તે કરવામાં આવ્યું છે તેમની સાથે વાતચીત જે આ ક્યા ડ્રોન છે કેવી રીતે ઉપયોગી થાય છે સર એકચ્યુઅલી આ મોડલ્સ છે અને અહીંયા અમે આજે અમારું ગુજરાત ડાયરેક્ટરેટ એનસીસી દાદરા નગર હવેલી દીવ અને રિપ્રેઝન્ટ રિપ્રેઝેન્ટ રહ્યા છે અને આ અમારા એનસીસીનો પાર્ટ છે વી આર ફ્રોમ અમે એરવિંગના છીએ તો અમારે ત્યાં કોર્સમાં એરો મોડલિંગ બી આવે છે સર તો જે એરો મોડેલિંગ ડ્રોન છે તે પણ અહીંયા એનસીસીના કેડેટ્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે તો અલગ અલગ ટેકનોલોજી છે ખાસ કરીને જે કૃષિમાં કેટલાક ડ્રોન છે તે ઉપયોગમાં લેવાય છે તો લોકોમાં જાગૃતિ આવે ખાસ કરીને વાયબ્રન્ટ ગુજરાત અને ડિફેન્સ એક્સપો છે તે આવી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને આ ડ્રોન મહોત્સવનું આયોજન છે તે કરવામાં આવ્યું છે મહત્વનું છે કે જે રીતે વાઇબ્રન્ટ ગુજરાત આવી રહ્યું છે તેને લઈને જે ઇવેન્ટો છે તે થઈ રહી છે ત્યારે આ ડ્રોન મહોત્સવ છે ખાસ કરીને ગુજરાત છે તે ડ્રોન માટે મેન્યુફેક્ચરિંગ હબ છે તે બની શકે તે માટેના પ્રયાસો છે તે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે અને અત્યારે જે અલગ અલગ સંસ્થાઓ વિદ્યાર્થી દ્વારા જે સ્ટાર્ટઅપ છો અને અલગ અલગ ક્ષેત્રમાં ઉપયોગી થતા ડ્રોનનું પ્રદર્શન પણ અત્યારે ત્યાં થઈ રહ્યું છે અમદાવાદના ડ્રોન મહોત્સવના દ્રશ્ય જેમાં અમારા સંવાદદાતાએ જણાવ્યું કે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા જેનું આયોજન થયું છે તેમાં કયા પ્રકારના ડ્રોન્સ છે